Good morning students. Today we are going to start industrial chemistry unit number 1. Unit 1 have a completed 3 chapters including chapter number 1 synthetic fibers with flow sheet diagram, chapter number 2 synthetic rubber with flow sheet diagram and chapter number 3 plastic and resin with flow sheet and diagram. We have completed this 3 part. Now today we have discussed about unit number 2, chapter number 1 detergent. In this chapter we will talking about three points: propylene tetramer, ABS and LAS. And then second chapter is explosive. In this chapter we will discuss RDX, nitrocellulose, glycerin, trinitrate, TN3 and amitol. Good morning students. Let's start chapter number 3, detergent. What is detergent? Detergent એટલે શું? એક સાબુ જેવું જ, પરંતુ સાબુ અને ડિટર્જન્ટમાં શું ફરક છે એના વિશે આપણે શીખીશું. ડિટર્જન્ટ ઇટ ઇઝ ઓલ્સો કોલ ક્લિન્ઝિંગ એજન્ટ. ડિટર્જન્ટને પ્રક્ષાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રક્ષાલક મિત્રો, તમે કપડાં ધોવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરો છો, એટલે કે પ્રક્ષાલકનો ઉપયોગ કરો છો, તો એ જ આ ડિટર્જન્ટની અંદર કયા કયા કેમિકલ્સ, કયા કયા ગ્રુપ્સ આવેલા છે અને એની પ્રોસેસ શું છે, કેવી રીતના કપડામાં રહેલો જે મેલ છે તે દૂર થાય છે, તો એના વિશે આપણે જોવાના છે. ડિટર્જન્ટ એટલે કે ક્લિન્ઝિંગ એજન્ટ પ્રક્ષાલક તરીકે ઓળખાય છે. સિન્થેટિક ડિટર્જન્ટની અંદર હાઇડ્રોફિલિક એન્ડ લિપોફિલિક નામના ગ્રુપ રહેલા છે. હાઇડ્રોફિલિક ઇઝ એટ્રેક્ટેડ બાય ધ વોટર. એ હાઇડ્રોફિલિક જે ગ્રુપ છે સિન્થેટિક ડિટર્જન્ટની અંદર, એ વોટર સાથે આકર્ષણ ધરાવે છે, જ્યારે લિપોફિલિક એટ્રેક્ટેડ બાય ધ ઓઇલ. લિપોફિલિક જે ગ્રુપ હશે તે ઓઇલ સાથે એટ્રેક્શન ધરાવે છે. બંને વચ્ચે પ્રોસેસ થાય છે, એટલે જ્યારે વોટરની અંદર જે ગંદા કપડાં હોય છે, ગંદા કપડામાં રહેલા ઓઇલ છે, તેની વચ્ચે પ્રોસેસ થઈને કપડામાં રહેલો જે ઓઇલ છે એ નીકળી જશે. તો સિમ્પલ સિન્થેટિક ડિટર્જન્ટની અંદર હાઇડ્રોફિલિક જે રહેલા હોય છે તે વોટર સાથે એટ્રેક્શન કરે છે. ત્યાર પછી સોપની વાત કરીએ. સાબુની અંદર સોડિયમ કાર્બોક્સિલેટ RCOONA સોડિયમ કાર્બોક્સિલેટ રહેલા હોય છે, જ્યારે ડિટર્જન્ટની અંદર સોડિયમ આલ્કાઇલ સલ્ફેટ છે, જેની અંદર SO4NA રહેલા છે, જે ડિટર્જન્ટ છે. મિત્રો, અહીં એક તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. એક્ઝામ્પલ ઓફ સોડિયમ આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ ABS, જે એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે, સોડિયમ આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ. એની અંદર આપણે જોઈએ, ફર્સ્ટ પ્રોપિલિન ટેટ્રામર વોટ ઇઝ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા C12H24. પ્રોપિલિન ટેટ્રામર જેમાંથી ABS પ્રકારના ડિટર્જન્ટ બનાવવામાં આવે છે. આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ પ્રકારના ડિટર્જન્ટ બનાવવા માટે પ્રોપિલિન ટેટ્રામરનો ઉપયોગ કરે છે. વી હેવ ટુ યુઝ પ્રોપિલિન ટેટ્રામર ફોર ધ મેકિંગ ઓફ ABS ટાઈપ ડિટર્જન્ટ. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ પ્રોપિલિન ટેટ્રામર. વોટ ઇઝ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા? C12H24. યુ કેન સી દેટ ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ પ્રોપિલિન ટેટ્રામર. So how to, first of all we can say that propylene tetramer, how to prepare propylene tetramer. So 4 molecules of propylene we have to take, including H3PO4 phosphoric acid. Both are react with each other and give the 240 degree Celsius temperature and give the polymerization and give the final compound propylene tetramer. So this is the reaction. 4 molecules of propylene, H3PO4 is given as a catalyst. Temperature is applied 240 degree Celsius temperature. Do the polymerization and give the final compound polypropylene tetramer. And what is the use?
alkylation of dodecyl benzene and give the DDBS. DDBS શું છે? એક જાતનો પ્રક્ષાલક છે, ડિટર્જન્ટ છે. Now we have talking about ABS alkyl benzene sulfonate. This is the detergent. Now synthetic detergent has a sulfonate group. Synthetic જે સંશ્લેષિત ડિટર્જન્ટ હોય છે, પ્રક્ષાલક હોય છે, એની અંદર સલ્ફોનેટ ગ્રુપ રહેલા હોય છે અને આ સલ્ફોનેટ ગ્રુપની અંદર હાઇડ્રોફિલિક ગ્રુપ પણ હોય છે અને લિપોફિલિક ગ્રુપ પણ રહેલા હોય છે. હાઇડ્રોફિલિક ગ્રુપ વોટર એટ્રેક્શન ધરાવે છે, જ્યારે લિપોફિલિક ગ્રુપ જે છે એ ઓઇલ સાથે એટ્રેક્શન ધરાવે છે. ગુડ ડિટર્જન્ટ કોને કહેવામાં આવે છે? ગુડ ડિટર્જન્ટ ઇટ મીન્સ દેટ મોનો આલ્કાઇલ બેન્ઝીન હેવ અ સોડિયમ મોનોસલ્ફેટ. મીન્સ ગુડ પ્રક્ષાલક, સારા પ્રક્ષાલક કયા હોઈ શકે? કે જેની અંદર મોનો આલ્કાઇલ બેન્ઝીન સોડિયમ મોનોસલ્ફેટ રહેલા હોય તો તેને સારા પ્રક્ષાલક કહેવામાં આવે છે. જેની અંદર આલ્કાઇલ ગ્રુપ રહેલા હોય છે, જેની અંદર 12 જેટલા કાર્બન ધરાવતા ગ્રુપ સમાયેલા હોય છે, જેને સારા પ્રક્ષાલક કહેવામાં આવે છે. હવે એનું આપણે જોઈએ કે આ છે DDBS, સોડિયમ ક્ષારનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે. ABSનું ઉત્પાદન કેવી રીતે ABSનું ઉત્પાદન કરવામાં આવે છે જોઈએ કે C10 to C12 આલ્કીન હોય છે, જેનું બેન્ઝીન સાથે રિએક્શન કરવામાં આવે છે અને તેનાથી તમને મળે છે FCR, ફ્રીડલક્રાફ્ટ રિએક્શન પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી મળશે તમને આલ્કાઇલ બેન્ઝીન. આલ્કાઇલ બેન્ઝીનનું સલ્ફોનેશન કરવામાં આવે તો તમને મળશે ડિટર્જન્ટ. એ DDBS પણ હોઈ શકે અથવા તો ABS ડિટર્જન્ટ પણ હોઈ શકે. ABS પણ તમને મળી શકે છે, ABS ડિટર્જન્ટ. હવે આપણે જોવાના છે આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ ABS એન્ડ લિનિયર LAS, લોંગ ચેઇન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. ઇન સોપની અંદર લોંગ ચેઇન ફેટી એસિડ રહેલા છે, જે ચરબીજન્ય એસિડના સોડિયમ ક્ષાર છે. આ સોપની અંદર ડીકમ્પોઝ બાય માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એ નાશ પામે છે, સાબુ, અને તે કેવા છે? બાયોડિગ્રેડેબલ છે એન્ડ નો વોટર પોલ્યુશન. બાયોડિગ્રેડેબલ હોવાને કારણે વોટર સાથે પોલ્યુશન કરતા નથી, એટલે કે સોપ જે છે ઇઝીલી ડીકમ્પોઝ થઈ જાય છે, નાશ પામે છે, બરાબર છે? એઝ કમ્પેર ટુ ABS, ABS ઇઝ અ ડિટર્જન્ટ એન્ડ બ્રાન્ચ ઇઝ હાઈલી બ્રાન્ચેડ, નોટ બાયોડિગ્રેડેબલ, એ નાશ પામતા નથી. નોટ ડીકમ્પોઝ બાય માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એ ડીકમ્પોઝ નથી થતા, માટે એ વોટર પોલ્યુશન ક્રિએટ કરે છે. વોટર પોલ્યુશન ક્રિએટ થવાના કારણે સમ પ્રોબ્લેમ ઇઝ ક્રિએટેડ, એના લીધે વોટર પોલ્યુશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. માટે ABSની જગ્યાએ હાઈલી બ્રાન્ચને કારણે આપણે કન્વર્ટ કરીએ છીએ ABSને LAS, મીન્સ લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, લોંગ ચેઇન આપણે બનાવીએ છીએ, જે છે LAS. એ પ્રકારનું ડિટર્જન્ટ છે જેને લિનિયર આલ્કાઇલ બેન્ઝીન કહેવામાં આવે છે, જે સોફ્ટ છે અને બાયોડિગ્રેડેબલ છે, એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એનો નાશ થઈ શકે છે અને પાણી સાથે વોટર પોલ્યુશન ક્રિએટ કરતા નથી. ઇન લાસ્ટ LAS, લિનિયર આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, હાઉ ટુ પ્રિપેર. આપણે શું કરવાનું છે? આલ્કીન લેવાનું છે, જેની અંદર C10 to C12 જેટલા કાર્બન શૃંખલા રહેલી હોય છે, લિનિયર ચેઇન રહેલા હોય છે, જેનું બેન્ઝીન સાથે રિએક્શન કરવાનું છે. આલ્કાઇલેશન કરશો, સપોઝ આલ્કીન તરીકે આપણે લઈશું ટ્રાઇડિકેન, લઈશું 1 ટ્રાઇડિકેન, બેન્ઝીન સાથે પ્રક્રિયા કરશો એટલે તમને મળશે આલ્કાઇલ બેન્ઝીન. ટ્રાઇડિકેનનું આલ્કાઇલ બેન્ઝીન મળશે, જેની ફ્યુમ સાથે H2SO4 સલ્ફોનેશન કરવામાં આવશે તો તમને મળશે LAS, લિનિયર આલ્કાઇલ સલ્ફોનેટ, જે કેવું છે? સોફ્ટ એન્ડ બાયોડિગ્રેડેબલ છે, એટલે એ સોફ્ટ ડિટર્જન્ટ તરીકે પણ યુઝ થાય છે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ LAS અને તમને આ એક્ઝામમાં પૂછાય છે. CH3 CH2 10 CH CH3, બેન્ઝીન રિંગ એન્ડ સોડિયમ સોલ્ટ. ઓકે,